પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના બોરિયાવી ગામમાં ખેતી નિષ્ફળ જવાથી ખેડૂતો નારાજ. ખેડૂતે ખેતરમાં મકાઈનું વાવેતર કર્યા પછી વરસાદનો વિલંબ. મકાઈના વાવેતર પછી 40 દિવસ પછી વરસાદનું આગમન થયું. પછી વરસાદ વરસ્યો તો ખરો, પણ ખેડૂતોને નુકસાન થાય તેવો વરસ્યો. જે ખેડૂત પોતાના ખેતરમાંથી 50 મણની આવકની આશા કરતો હતો, તેના બદલામાં ખેડૂતે 5 મણની આશા પણ ખેડૂતે છોડી દીધી છે. ખેડૂતે પોતાના ખેતરમાં ઘાસની પણ આશા રાખી નથી. ઘાસમાં વિવિધ પ્રકારના જીવજંતુ પડવાથી ઘાસને પણ નુકસાન થયું છે. ખેડૂત પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું તેની ચિંતામાં બેઠો છે. મૂંગા પશુઓ માટે ઘાસચારો ક્યાંથી મેળવીશું તેવા વિચાર કરવા લાગ્યો છે ખેડૂત. રિપોર્ટર ભૂપત ડાભી, સહેરા. એક ખેડૂત પણ આપણી સમક્ષ અહીંયા હાજર છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે કાકા તમારું? પુનાભાઈ નાથાભાઈ ડાભી. ગામ બોરિયાવી. તો કેવું છે આ મકાઈનો પાક? આવકે પાક તો નિષ્ફળ જ ગયો. થોડી પણ ઘણી નહીં થઈ? ના, બિલકુલ નહીં. તો દર વર્ષની જેમ તમે કેટલી મકાઈનો પાક લેતા હતા? દર વર્ષે તો 40-50 મણ મકાઈ લેતા હતા. તો આ વખતે? આ વખત તો એક મણે થી ને હરવાની. એવું છે એમ ને? બિલકુલ. અને એનો જે ઘાસચારો છે તે? ઘાસચારો તો સાહેબ જીવડો પડ્યો તે ખાઈ ગયો બધા ઈયર. એવું છે? તો પણ અહીં થોડી ઘણી નાની ડોડા બેઠા કે નહીં બેઠા? એવું નાની તો બેઠા. કેવા બેઠા છે? આ બતાવો જો. આ મકાઈ છે એમ ને? તો કઈ ટાઈમ સર વરસાદ ના પડવાના કારણે આવું થયું? વરસાદ ને પેલું સુકમણું આવી ગયું. હા, કેટલા દિવસ નું ખેડૂત થયું? ખેડૂત તો લગભગ 1.5 મહિનાનું. એવું? પછી પડ્યું? પછી પડ્યું, મકાઈ સુકાઈ ગઈ. એવું? એટલે જયારે જરૂર હતી ત્યારે ના પડ્યું? નહીં પડ્યું. એવું છે એમ ને? તો અહીંયા જે આ ડોળીઓ આ લીલી મકાઈ છે, બીજી તો કેવું તોડીને બતાવો તો તમે. હા બતાવી લો. બસ આ મોટા મોટી દોડિયા જ? હા મોટા મોટી. હા, ફૂલો દઈને નીકળે છે કશું માય? હા નીકળે. એવું છે? શું મને અપંગ માણસ છું, ખેતી કોઈ ચાલતા નથી, કશું મારે અનાજ પાણી છે નહીં. શું નામ છે તમારું? કુબેરભાઈ કોયાભાઈ ખોટ. ગામ બોરિયાવી. કશું તુવેર નો પાક છે, કોઈ મકાઈ નો પાક છે કે ડાંગર નો? કોઈ પાક જ નહીં થયો? નિષ્ફળ સુકાઈ ગયું છે.